હમણાં જો કેજરીવાલ આવી રહ્યા છે કે બીજેપી છે બહુ બધી સરકાર છે ને આ બધી છે ને આ અફવાજ ફેલાવે બીજું કોઈ કરે નઈ આટલા વરસ થઈ ગયા પણ આવા જે તમે આજે જે આ જે અમારા જોડે વાત કરતા છે આવા તો આટલા વર્ષ થઈ ગયા અઢાર વર્ષ વોટ નાખતા આવ્યા પણ આવા સલાહ કોઈ આપતા નથી હું ડાંગના ઉમરપાડા ગામમાં છું આ એક નાનકડું ગામ છે જ્યાં મોટા ભાગે લગભગ તમામ લોકો જે અહીંયા વસે છે એ ખેતીનું કામ કરતા હોય છે મોટાભાગના લોકોની ખેતી જે છે એ વરસાદ આધારિત છે પરંતુ અમુક ખેડૂતો જે છે વરસાદ સિવાય શિયાળા અને ઉનાળા પાક પણ લેતા હોય છે જેમને પાણીની થોડી ઘણી વ્યવસ્થા મળતી હોય હાલમાં આ હું એક કારેલાના એક કારેલાની વાડીમાં છું કારેલાની વાડીમાં અત્યારે મેં જોયું કે ઘણા બધા જે કારેલા છે એ અત્યારે અહીંયા વાવવામાં આવ્યા છે કે અહીંયાના ખેડૂતો જોડે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું છે કે આ જે બધું ખેત પેદાશો છે કે પછી શાકભાજી જે જે વાવવામાં આવે છે એને વેચવા માટે અહીંના જે ખેડૂતો છે એ ખેડૂતો પાસે કોઈ માર્કેટ નથી તો માર્કેટ ન હોવાના કારણે લોકોને કેવી કેવી તકલીફો પડે છે એ વિશે જાણવાનો પ્રયાસ કરીએ મારી સાથે અત્યારે આ વ્યક્તિ છે શું નામ છે તમારું તમારું સાગર મધુ સાગરભાઈ મધુભાઈ તમારી વાડી છે તમે કારેલા વાવેલા છે તો આ જ્યારે તૈયાર થઈ જશે તો પછી શું વેચવાનું શું પ્રાવધાન છે આ તો નાનલા મોટા એમ દુકાનોમાં આપી દેવામાં આવે અહીંયા કંઈ માર્કેટ નહીં મળે એટલે જે ભાવ મળે તેમાં જ આપી દેવો મળે કારણ કે હમણાં ત્રીસ રૂપિયા મળે અમને પહેલાં દુકાનદારો કિલોમાં વેચે એટલે અમે અડધો જ ભાગ મળે કેમ કે અમને પંદર રૂપિયા એમ આપવું પડે એમ કિલો

તો કિલોના રૂપિયા આપતા છે પણ એટલા તો નહીં નીકળે એટલે પછી પણ માર્કેટમાં શું ભાવ છે માર્કેટમાં ભાવ છે માર્કેટમાં વીસ કિલોના ત્રણસો રૂપિયા છે અને એ જ જો વીસ કિલો અહીંયા લોકલ માર્કેટમાં જાય નીચે જાય વેપારી પાસે જાય તો કેટલામાં વેચે રૂપિયામાં દોઢસો રૂપિયા ડબલ ભાવ થઈ જાય એટલે તમને જે નુકસાન છે એ પચાસ ટકા જેટલું નુકસાન અત્યારે ખેડૂતોને માત્ર એટલા માટે થાય છે કારણ કે અહીંયા ખેડૂતોને વેચવા માટે જે લોકલ માર્કેટ હોવું જોઈએ લોકલ માર્કેટ નથી જે લગભગ દરેક ગામમાં ગુજરાતના દરેક ગામમાં દરેક વિસ્તારમાં આ પ્રકારની સગવડ છે માત્ર ડાંગ એવો વિસ્તાર છે જ્યાં હજી સુધી ખેડૂતોની જે ખેત પેદાશો છે વેચવા માટે એ લોકો પાસે માર્કેટ નથી તો એની સમસ્યા આ કેટલા વર્ષોથી આ સમસ્યા છે આ બહુ વર્ષો સુધી છે આમ ચાલ દેન ચાલતી જ આવી રહી છે સમસ્યા અત્યારે ચૂંટણી આવી રહી છે તમને શું લાગે છે સરકાર આ સમસ્યાનો સમાધાન કરશે એ તો મને નહીં લાગે કે કોઈ સમાધાન કરે એમ કેમ એવું લાગે છે કેમ કે બહુ હમણાં દરેકને હમણાં જો કેજરીવાલ આવી રહ્યા છે કે બીજેપી છે બહુ બધી સરકાર છે ને આ બધી છે ને આ અફવાજ ફેલાવે બીજું કોઈ કરે નહીં બરાબર કામ નથી કરતી કામ નહીં કરે તમે કેજરીવાલની વાત કરી એટલે તમે આમ આદમી પાર્ટીની વાત કરી તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરી કોંગ્રેસ વિશે તમારું શું માનવું છે કોંગ્રેસ વિશે બી એ જ માનવાનું છે આખું ડાંગ અહીંયા છે ને પાણી તો મળે પૈસા પૈસાની જ ખોટી મળે આખા સુગરમાં જ જઈને એમ કામ કરીને આવે ને પછી ધંધો કરે એમ બધા પાસે ખેતી છે બધા પાસે જમીન છે પણ પાણી નથી અને જે લોકોને પાણી મળે છે એ લોકોને માર્કેટ નથી મળતું માર્કેટ નથી મળતું અને ભાવ બી નથી મળતો તમે કારલા કારેલા વાવો છો અચ્છા કેટલા કારલા વાવો છો ખોકા 10 20 આસે કાર્ય 10 20 અચ્છા તો પછી એ પછી તૈયાર થઈ જાય તો શું કરવાનું પછી એને એને વેચવા જાવ છો માર્કેટમાં હં માર્કેટ પિકઅપ હે પિકઅપ હે માર્કેટ અને એ ક્યાં માર્કેટ ક્યાં છે સુરત સુરતમાં વેચવા જાવ છો તો અહીંયા નજીકમાં નથી કોઈ માર્કેટ નજીકમાં નહીં અચ્છા નજીકમાં વેચતા જ નથી અચ્છા તો સુરત વેચવા જાવ તો તકલીફ તો પડતી હશે ને કેમ આટલે દૂર જવાનું હોય તો હા 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 તો તમને શું લાગે છે અહીંયા નજીકમાં મળી જાય તો સારું કે શું સારું કે અહીંયા ખુલી જાય તો સારું ને તો તમને કેટલું આમ ભાવ વધી જાય છે ભાડું આટલું બધું જવાનું હોય આવવાનું હોય એટલે ભાડું તો વધી જતું હશે ભાડું વધી જાય પણ એ તો 10 15 ખેડૂત હોય તો અમને થોડુંક રાહત મળે એમ

પણ આવા જે તમે આજે જે આ જે અમારા જોડે વાત કરતા છે આવા તો આટલા વર્ષ થઈ ગયા અઢાર વર્ષ વોટ નાખતા આવ્યા પણ આવા સલાહ કોઈ આપતા નથી કોઈ વાત કરવા આવતા નથી કોઈ વાત કરતા આવતા નથી બરાબર આ પહેલી વાર તમે મારા જોડે વાત કરી મારા જોડે પણ ગામમાં કોઈ આવતા જ નથી બહારના એમ અને આ વિષય કોઈ પૂછતા બી નથી કે ગરીબનું હું ખેડૂતને હું તકલીફ મળે કોઈ કોઈ ના વિચારે એમ

જ્યારે ચૂંટણી આવે ત્યારે માહોલ બતાવે કે હા કરીશું કરીશું પણ આ કોઈ ધ્યાન પર લેતા નથી આ સાચી વાત હું જ નથી પણ ડાંગમાં કઈ બગી જગ્યાએ તે જ સવાલ આપ કોઈ પણ આપશે કે કોઈ ધ્યાન પર લેતા નથી તો તમે શું શું આવો છો તમારા ખેતરમાં અને પછી એને ક્યાં વેચો છો અમે છે ને તો ખેતરમાં ખાસ કરી આ છે તો ડાંગર નાગલી છે વરાઈ છે થોડુંક પેટ તો કરીએ બાકી પિયતની ખેતી કરતા છે હમણાં કારેલા છે મરચાં છે ખેતરમાં શું ભાવ અત્યારે છેલ્લે તમે સુરત ક્યારે ગયા હતા શું લઈને ગયા હતા છેલ્લે અમાર છે ને તો ગયા વર્ષે એપ્રિલમાં ગયેલા ત્યારે કંઈ ચારસો કે આઠસો નો ભાવ હતો તે વખતે ગયેલા પછી ફરીથી નથી ગયા હમણાં જવાના છો હમણાં ચાલુ થાય થોડીક આમ એકાદ મહિનો પછી કાર્યાલય આવી જાય મારી સાથે અત્યારે બુધિયાભાઈ પવાર છે જે ડાંગના એક ખૂબ જ મોટા અને લીડિંગ ફાર્મર છે તો અત્યારે તમારા પાકની વાત કરીએ મરચાની વાત કરીએ તો આ જ્યારે તૈયાર થઈ જશે તો પછી એને ક્યાં વેચશો તમે એ તૈયાર થઈ જશે તો ખેરગામ જવું પડશે માર્કેટમાં એ ખેરગામ જઈને પછી ખેરગામ થી બોમ્બે મોકલતા છે અને ત્યાંથી પછી બીજા દિવસ પર અમને પૈસા મળે તો માર્કેટ દૂર હોવાના કારણે ખેરગામ વલસાડમાં હોવાના કારણે તમારે આટલું દૂર જવું પડે છે જેના કારણે તેને તકલીફ તમને તકલીફ પડે છે તો આનું સમાધાન લેવા માટે તમે કોઈ દિવસ રજૂઆત કરી છે તમે ખેડૂતોએ બધાય મળીને એ તો અમે બધા વખત ઘણી વખતે અમે રજૂઆત કરેલી પણ સરકારે એના પર કંઈ ધ્યાન નથી આપતું એમ એ પહેલાં કહેતા હતા કે ભાઈ ગલકુંડમાં માર્કેટ આવશે કંઈ આહવામાં બનાવશે વગાઇ બનાવશે પણ હજુ સુધી કોઈ તેના નિરાકરણ નથી આવેલું હજી સુધી કોઈ માર્કેટની વાત થઈ નથી તૈયાર થઈ નથી અત્યારે અહીંયા ઉપર જે પહાડી વિસ્તાર છે જે હિલી એરિયા છે ત્યાં ઉપર પણ માર્કેટ બનાવવાની જરૂર લાગે છે તમને તમારા જેવા વિસ્તારોમાં હા લાગે છે ને એ માર્કેટ નજીક હોય તો બધા જ ખેડૂત ખેતી કરવામાં સક્ષમ છે પણ માર્કેટ માર્કેટની તો એના પાછળ લોકો કે કઈ જગ્યાએ વેચવાનું એ દૂર પડે એટલે બધા પાસે તો સાધન નહીં મળે ને એટલે એ તો દસ પંદર ખેડૂત મળી મળીને એક ગાડું લઈ જતા છે એમ